स्वागत छे तमारो जिगर जेठवा सर नी ऑनलाइन क्लास मा। आज नो आपरो टॉपिक छे तत्कालीन वेग। हाँ जी, तो आनी पहला आपरे शीखी गया था सरेराश वेग। तो बन्ने मा फरक छे, तत्कालीन वेग अने सरेराश वेग मा फरक छे। खाली एक सिंबल के सूत्र नी रीते नहीं, पण घणी बधी रीते बन्ने मा फरक छे। मानी लो कि इंडिया पाकिस्तानी जोरदार मैच चाले छे, एकदम जेने कहेवाय ने के सेमीफाइनल फाइनल टाइप मैच चाले छे। अने तमे कई जगह हता, तमे ग्राउंड पर रमता था, तमने अचानक याद आयो इंडिया पाकिस्तानी मैच छे, तमे दौड़ता दौड़ता क्या गया, घर तरफ गया, राइट। तो तमे दौड़ता दौड़ता क्या जाओ छो, घर तरफ जाओ छो। एनो मतलब के सौथी पहला तमे एकदम एक्साइटेड छो, मतलब एकदम फटाफट दौड़छो, राइट। तो मतलब के तमे जेवु दौड़वानुं शुरू कर्युं तुं त्यारनो वेग केटलो, 10 मीटर पर सेकंड। पछी दौड़ता दौड़ता अंतर वधार्या, थोड़ा थाकी गया, तो ए झड़प केटली थई गई, सेज ओछी थई गई, केटली थई गई, 9 मीटर पर सेकंड v2। त्यार बाद ए झड़प और ओछी थई जशे, कारण के तमे क्यांथी दौड़ता आवो छो, तो ए झड़प केटली थई गई, v3 એટલે કે 1 મીટર પર સેકન્ડ। તો તમે ઝડપ કેવી રહી, તમારો શરૂઆતનો જે વેગ હતો એ 10 9 અને 8, આ રીતે ધીરે 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 તમારો વેગ ઘટતો જાય છે અને ફાઇનલ તમે ક્યાં પહોંચી ગયા, ઘરે, છે કે નહીં। તો હવે તમે જુઓ કે તમારો એક વખતેનો વેગ વધારે, પછી વેગ ઓછો, પછી વેગ બિલકુલ ઓછો થઈ ગયો, તો આનો સરેરાશ વેગ કેટલો થશે। સરેરાશ વેગ એટલે કે ભાઈ ગ્રામ થી ઘર નું અંતર કેટલું, ડેલ્ટા એક્સ, મતલબ કે ઉદાહરણ તરીકે 100 મીટર। તમને ગ્રામ થી ઘર એટલે કે હોમ જે પહોંચવાનો જે અંતરાલ છે, સમયગાળો છે, એ કેટલો લાગ્યો, 10 સેકન્ડ। તો સરેરાશ વેગ કેટલો થયો, સરેરાશ વેગ એટલે કે વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, 100 ભાગ્યા 10 કરો એટલે જવાબ શું આવશે, 10 મીટર પર સેકન્ડ। વેલ, પણ તમારો જે વેગ હતો એ 10 મીટર પર સેકન્ડ એક જ વખતે હતો ને, તેનો મતલબ એમ થયો ને કે ભાઈ એક વખતે 9 હશે, એક વખતે 8 હશે, વચ્ચે કદાચ ઓર વધી ગયો હશે, તમને એમ થયું કે ચલો વધારે આપણે ફટાફટ દોડી। તો મતલબ કે તમે એક વસ્તુ નોટિસ કરી કે સરેરાશ વેગ છે એ એક મોટો આયામ છે, મતલબ કે તમે એક લાર્જર પિક્ચર જુઓ છો જ્યારે તમે તત્કાલીન છે એ જે તે સમયની વાત કરો। ઉદાહરણ તરીકે આપણે ગાડી ચલાવતા હોઈએ, બાઇક ચલાવતા હોય, તો સ્પીડોમીટર જે તમને દેખાડે છે એ શું દેખાડે છે, સ્પીડોમીટર છે એ તમને તત્કાલીન વેગ દેખાડે છે। પણ તમે એમ કહો કે હું આ ગામેથી પહેલા ગામે આટલી કલાકમાં આટલી વારમાં પહોંચી ગયો, તો માની લો કે તમારું ગામ અને પહેલું જે કોઈ ગામ છે બંને વચ્ચેનું અંતર કેટલું છે, માન લો કે 60 કિલોમીટર, અને કેટલી કલાક લાગી, 1 કલાક લાગી, તો તમારી ગાડી કે બાઇકની સરેરાશ ઝડપ કેટલી થઈ, 60 કિલોમીટર પ્રતિ કલાક। પણ તમને ખ્યાલ છે તમે જયારે ગાડી ચલાવતા હશો તો ગાડી એકદમ વધારે જ વેગથી ચાલતી હશે, ઓછા વેગથી ચાલતી હશે, તો આપણે એ કાઉન્ટ નથી કરતા, આપણે શું કાઉન્ટ કરીએ છીએ, સરેરાશ। પણ આપણે અત્યારે કોની વાત કરવાની છે, તત્કાલીન વેગની વાત કરવાની છે। તત્કાલીન વેગ મતલબ કે જે સ્પીડોમીટર જે પોઇન્ટર તમને દેખાડે છે, 10 20 30 45 જે પણ કાઈ છે, રાઈટ। તો સરેરાશ એટલે શું એ ખબર પડી ગઈ, તત્કાલીન એટલે કે આ ઉદાહરણમાં જોઈ શકો છો કે તમે જયારે આ જગ્યાએ પહોંચો છો ત્યારે 9 હતું, તમે જયારે આ જગ્યાએ પહોંચો છો ત્યારે કેટલું હતું, 8 મીટર પર સેકન્ડ હતું। તો સરેરાશ નો ગ્રાફ તમે એકવાર જોઈ ગયા હતા, જો તમને યાદ હોય, માની લો કે આ કેવા પ્રકારની ગતિ છે, આ છે અનિયમિત, આ કેવા પ્રકારની ગતિ છે, અનિયમિત પ્રકારની। તો અનિયમિત ગતિ માટે અહીં એક ગ્રાફ દોરેલો છે, જે ગ્રાફ તમે ગયા વિડીયોઝમાં જોઈ ચૂક્યા છો। તો ગ્રાફ ની અંદર શું દેખાય છે, x અને t અનિયમિત ગતિ છે। હવે તમને માની લો કે શું ચેક કરવાનું છે, સરેરાશ વેગ ચેક કરવાનો છે, તમે શું સિલેક્ટ કરશો, કોઈ પણ બે બિંદુ આ રીતે સિલેક્ટ કરશો અને એના વચ્ચે શું તમે દોરશો, તો કે તમે લેશો ઢાળની કિંમત, તો કોઈ પણ બે બિંદુ વચ્ચે તમને શું મળશે, એ બે બિંદુને જોડશો, એટલે તમે ગયા વિડીયોમાં જે ગ્રાફ જોઈ ગયા હતા એ પ્રમાણે તમે ગ્રાફ બનાવશો, તમને શું મળશે, સરેરાશ વેગ મળશે। પણ તમને સરેરાશ વેગ નથી જોતો, જે આપણે સમજી ચૂક્યા છીએ, તમને હવે શું ચેક કરવાનું છે, તમને ચેક કરવાનું છે તત્કાલીન વેગ, તત્કાલીન કે તાક્ષણિક વેગ। તો એના માટે તમે આ જગ્યાએ માની લો કે એ જ પ્રકારની ગતિ છે, આ તમે અનિયમિત ગ્રાફ જોયો, પાછો તમે અનિયમિત ગ્રાફ જોવો છો, પણ હવે તમને સરેરાશ આ રીતે મળશે, પણ તત્કાલીન કઈ રીતે મળશે, ધ્યાનથી જુઓ, v ઉપર બાર છે તો એ સરેરાશ વેગ થશે, v ઉપર કોઈ નિશાની નથી તો એ શું થશે, તત્કાલીન વેગ થશે। આ જગ્યાએ તમે જુઓ xt ની જ્યારે વાત કરી હતી, ફરીથી એકવાર xt નો ગ્રાફ લઈ છે, કેવા પ્રકારની ગતિ છે,
પોઇન્ટર દેખાડે છે ને ગાડીનો, ઉદાહરણ તરીકે ભાઈ આ જે અહીંયા વ્યક્તિ આપેલો છે એની કેવા પ્રકારની ગતિ છે, 10 9 8 12 15 અલગ અલગ વેગ છે, એનો મતલબ આની કેવા પ્રકારની ગતિ છે, અનિયમિત. તો અનિયમિત ગતિ માટે ભાઈ સરેરાશ વેગ તમને મળી ગયો, કઈ રીતે, કઈક આ રીતે. પણ માની લો કે તમને તત્કાલીન વેગ જોઈએ છે, કયા સમય માટે, v2 તમને જોઈએ છે કોઈ સમય t માટે, તો તમે શું કરો છો, તમે કોઈ એક જ બિંદુ પસંદ કરો છો, એક જ બિંદુ કે મને આ સ્થાને મતલબ કે ભાઈ જ્યારે અંતર x જેટલું કંઈક હશે ત્યારે એ સમયે મને શું જોઈએ છે, તત્કાલીન વેગ જોઈએ છે. તો તમે એક બિંદુ પસંદ કર્યું અને એ બિંદુ પસંદ કર્યા બાદ ત્યાં શું દોરવાનું છે, સ્પર્શક દોરવાનું છે. હાજી ફરીથી એક વાર, તત્કાલીન વેગ જ્યારે તમને શોધવાનો હશે તો તમને શું દોરવાનું થશે, સ્પર્શક. સ્પર્શક તમને શું દેખાડે છે, વેલ તમને ગ્રાફ પરથી વેગ ક્યારે મળે છે, જ્યારે તમે ઢાળ શોધો છો. હવે તમારી પાસે ઢાળ માટે કેટલા બિંદુઓ જોઈએ, બે બિંદુ. તત્કાલીનમાં તમને કેટલા બિંદુ લેવાના, એક જ, કારણ કે તમે અંતરાલ કેટલું રાખ્યું છે. હવે એક કલાકનું અંતરાલ આટલું હોય, એક મિનિટનું અંતરાલ કદાચ આટલું હોય, એક સેકન્ડનું આટલું તો અંતરાલ હોવાનું. પણ ના, તમને ન એક કલાક, ના એક મિનિટ, ના એક સેકન્ડ, તમને ક્ષણિક અંતરાલ રાખવાનો છે. ક્ષણિક અંતરાલ એટલે તો ચપટી વગાડવાના પણ દસમા ભાગ જેટલું અંતરાલ રાખવાનું છે. એ અંતરાલમાં કેટલું ડિસ્ટન્સ કવર થાય, હવે તમે કહેશો એક કલાકમાં આટલું ડિસ્ટન્સ કવર થયું, એક મિનિટમાં આટલું થશે, એક સેકન્ડમાં પણ આટલું ડિસ્ટન્સ કવર થશે, એટલે બે બિંદુ મળશે. પણ એક ક્ષણમાં એક થી બીજા બિંદુએ પહોંચવાનો તમને સમય જ નથી મળતો, એનો મતલબ તમને શું થાય છે, એક જ બિંદુ મળશે. તો એક બિંદુ પાસે તમે આ રીતે શું દોરશો, અહીંયા સુધી ટચ કરવાની જરૂર નથી, ખાલી એક સ્પર્શક દોરશો. અને સ્પર્શકનો શું કાઢવાનો, તો કે તમે એક વાર સ્પર્શક દોરશો, સ્પર્શકનો શું કાઢવાનો, ઢાળ. અને આ જે ઢાળ આવશે એ તમને કોની કિંમત આવશે, એ તમને તત્કાલીન વેગ આપશે. એનો મતલબ મિત્રો સમજવાની વાત એ છે કે સરેરાશમાં ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લઈ છે, તો તત્કાલીનમાં શું લઈ છે, મેં વાત કરી એ પ્રમાણે એક જ બિંદુ આવશે. એનો મતલબ સમયનો જે અંતરાલ છે કેવો થઈ જશે, ક્ષણિક થઈ જશે, સેકન્ડમાં આવશે, માઇક્રો સેકન્ડમાં આવશે, મિલી સેકન્ડમાં આવશે, એનું કોઈ ચોક્કસ માપ નથી, એ ક્ષણની વાત થાય છે. એનો મતલબ કે ડેલ્ટા ટી છે એ અલગ અલગ એક્ઝામમાં, જેમ કે આ એક્ઝામ્પલમાં 10 સેકન્ડ ડેલ્ટા ટી છે, એક ક્ષણ એટલે કેટલા સેકન્ડ, કોઈ આઈડિયા નથી, એક સેકન્ડ એના કરતા પણ આપણે ઓછી કિંમત લઈ શકીએ છીએ. એનો મતલબ કે જે ડેલ્ટા ટી છે એની કિંમત કેવી હોવી જોઈએ, શક્ય એટલી ઓછી. હવે શક્ય એટલી ઓછી એટલે કેટલી, એનું તો કોઈ માપ ન હોય ને, હું એમ કહું છું શક્ય એટલી ઓછી નો મતલબ થાય છે શૂન્યની નજીક, પણ શૂન્ય નહીં. ફરીથી એક વાર, તત્કાલીન વેગ શોધવા માટે શું જરૂરી છે, તત્કાલીન વેગ શોધવા માટે જરૂરી છે ડેલ્ટા ટી, જે અંતરાલ મોટો હતો એ અંતરાલ કેવો લઈ લેવાનો, નાનકડો. નાનકડો એટલે કેટલો, શૂન્યની નજીક. તો મતલબ મને લખવું પડશે કે ભાઈ સરેરાશ વેગ એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, પણ બી એટલે ડેલ્ટા ટી ની કિંમત લિમિટ ક્લોઝ ટુ ઝીરો. હાજી ફરીથી એક વાર, આ જે પદ દેખાય છે એનું નામ શું છે, લિમિટ ક્લોઝ ટુ કોની, ડેલ્ટા ટી, મતલબ કે જે અંતરાલ છે એટલે શક્ય એટલો કેટલો લેવાનો, નાનકડો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. એટલે સરેરાશ માંથી તમને શું મળી જશે, તત્કાલીન વેગ મળશે. તો તત્કાલીન વેગ v is equal to આટલું મોટું પદ લખાય નહીં, એટલે લિમિટ ડેલ્ટા ટી ક્લોઝ ટુ ઝીરો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ને શોર્ટ માં શું લખશો આપણે, dx upon dt. તો આ સૂત્ર જે મળ્યું, આ સૂત્ર કોના માટે છે, તત્કાલીન વેગ માટે છે. અને તત્કાલીન વેગ ને ગ્રાફ પરથી શોધવું હોય તો શું આવશે, અનિયમિત ગતિ હોય કે નિયમિત ગતિ હોય, કોઈ એક બિંદુ રાખવાનું, એક બિંદુ પર શું દોરવાનું, સ્પર્શક. અને એ બિંદુ ક્યું, માની લો કે તમે 40 કિલોમીટર પછી તમને તત્કાલીન વેગ શોધવો છે, તો 1 2 3 4 તો 40 કિલોમીટર આ કોઈ જગ્યા, આ જગ્યાએ તમે શું દોરી શકો છો, સ્પર્શક દોરી શકો છો. અને ત્યાંથી તમને શું મળશે, ઢાળની કિંમત. અને ઢાળની કિંમત માંથી કોની કિંમત મળશે, વેગની. તો હાજી હવેથી યાદ રાખવાનું છે, સરેરાશ વેગ મતલબ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અને તત્કાલીન વેગ મતલબ dx અપોન dt. તો મિત્રો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને કરો સબસ્ક્રાઇબ. તમે લોકો આખો વિડીયો નથી જોતા, આખો વિડીયો જુઓ, ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરો છે કે, ચલો.